બ્રાઝિલમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં નોકઆઉટ રાઉન્ડ ચાલી રહ્યો છે. રાઉન્ડમાં દરેક ટીમોએ 3-3 મેચ રમતા કુલ 48 મેચ રમાઈ હતી, જેમાં ગોલ્ડન બુટની રેસમાં બ્રાઝિલનો નેઇમાર, આર્જેન્ટિનાનો લિયોનેલ મેસ્સી અને જર્મનીનો થોમસ મુલ્લર આગળ ચાલી રહ્યા છે. નેઇમાર પ્રથમ વખત વર્લ્ડ કપમાં રમી રહેલો બ્રાઝિલિયન સ્ટાર નેઇમારે લીગ રાઉન્ડની 3 મેચમાં 4 ગોલ કર્યા હતા. નેઇમારે ક્રોએશિયા સામેની મેચમાં 2 ગોલ કર્યા હતા. મેક્સિકો સામેનો મુકાબલો ડ્રો રહ્યો હતો, જ્યારે કેમરૂન સામે નેઇમારે 2 ગોલ કર્યા હતા. લિયોનેલ મેસ્સી 2006ના વર્લ્ડ કપથી આર્જેન્ટિના તરફથી રમી રહેલો મેસ્સી અગાઉના 2 વર્લ્ડ કપમાં ખાસ પ્રભાવ પાડી શક્યો ન હતો, ત્યારે આ વખતે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરતા લીગ રાઉન્ડની 3 મેચમાં 4 ગોલ કર્યા હતા અને ગોલ્ડન બુટની રેસમાં છે. થોમસ મુલ્લર જર્મનીના સ્ટાઇકર થોમસ મુલ્લર 2010ના વર્લ્ડ કપમાં ગોલ્ડન બુટનો એવોર્ડ જીતી ચૂક્યો હતો. આ વખતે મુલ્લર ગોલ્ડન બુટની રેસમાં છે. મુલ્લરે લીગ રાઉન્ડની 3 મેચમાં 4 ગોલ કર્યા છે, જે પૈકી પોર્ટુગલ સામે 3 ગોલ, જ્યારે અમેરિકા સામે 1 ગોલ કર્યો હતો. જેમ્સ રોડ્રિગ્સ કોલંબિયાના મિડફિલ્ડર જેમ્સ રોડ્રિગ્સે વર્લ્ડ કપના લીગ રાઉન્ડની 3 મેચમાં 3 ગોલ કર્યા છે અને તે ગોલ્ડન બુટની રેસમાં પહેલા નંબરે છે. જેમ્સ રોડ્રિગ્સે ગ્રીસ, આઇવરી કોસ્ટ અને જાપાન ત્રણેય ટીમ સામે 1-1 ગોલ કર્યા હતા. કરીમ બેન્ઝેમા ફ્રાન્સ ટીમનો ફોરવર્ડ ખેલાડી કરીમ બેન્ઝેમા 3 મેચમાં 3 ગોલ સાથે ગોલ્ડન બુટની રેસમાં 5મા નંબરે છે. બેન્ઝેમાએ હોન્ડુરાસ સામેની મેચમાં 2 ગોલ કર્યા હતા, જ્યારે સ્વિટ્ઝર્લેન્ડ સામે 1 ગોલ કર્યો હતો. એક્વાડોર સામે ગોલ કરી શક્યો ન હતો. જો કે હવે એ જોવાનું રહેશે કે આગામી દિવસોમાં ગોલ્ડન બુટનો હકદાર કયો ખેલાડી બનશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.